હવે ઉનાળામાં ગરમી ચાલુ થઈ ગઈ છે તો રોજ ખાવા શું બનાવું એનો કંટાળો આવશે. અને આ રેસીપી એવી છે કે દર બીજા દિવસે ખાવા મળે તો પણ મજા આવે. હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની આ રેસીપી માટે આપણે થોડુંક એટલે કે 10-12 કળી લસણ લઈશું, 5 લીલા તીખા મરચાં લઈશું. તો આ રેસીપીમાં આપણે તીખાશ માટે લાલ મરચું નથી વાપરવાનું, તો લીલા મરચાં તીખા જ લઈશું. તો હવે તેને ટુકડા કરી મિક્સી જારમાં લઈ લઈશું. હવે તેમાં 1.5 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને આ બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું. હવે આને સાઈડ પર કરી લઈએ. તો મેં અહીં 500 ગ્રામ દહીંને ક્રશ કરી લીધું છે અને તેમાં 500 ગ્રામ પાણી એડ કરેલું છે. હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. તો ચણાનો લોટ મેં મોટી ચમચીથી એડ કરેલો છે, જો નાની ચમચી લેવી હોય તો 3-4 ચમચી એડ કરવાનો. અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું. તો મીઠું અહીં સ્વાદ અનુસાર જ એડ કરીશું અને હવે તેને પણ હલાવી મિક્સ કરી લઈશું. હવે 1 તપેલીમાં 1 ચમચા જેટલું તેલ લઈશું. તેમાં 1/2 ચમચી રાઈ એડ કરીશું, 1/2 ચમચી જીરું એડ કરીશું, 5 ચમચી ધાણા એડ કરીશું આખા, 5 ચમચી મેથી એડ કરીશું સૂકી, 5-1 લવિંગ એડ કરીશું અને 5 ચમચી હિંગ એડ કરી લઈશું. હવે તેમાં 2 તમાલપત્ર એડ કરીશું અને થોડો મીઠો લીમડો એડ કરી લઈશું. પછી આપણે ક્રશ કરેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. હવે એ સહેજ સાતળે એટલે આપણે તૈયાર કરેલા દહીં અને ચણાના લોટનું મિશ્રણ એડ કરી લઈશું અને હવે આપણે તેને બરોબર હલાવીશું. તો જ્યાં સુધી એ ગરમ થઈને ઉકળવા ના લાગે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું. હવે તેમાં જીરું અને ધાણાનો મિક્સ પાવડર એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. હવે આપણું દહીં જે પ્રમાણે ખાટું હોય એ પ્રમાણે ગોળ એડ કરીશું. હવે તેમાં થોડું પાણી એડ કરી તેને ઉકળવા દઈશું. તો બસ આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે. આમાં આપણે પહેલાં તજપત્ર અને લવિંગ નાખેલા છે એટલે હવે આમાં બીજો કોઈ પણ ગરમ મસાલો આપણે એડ નથી કરવાના. આ રેસીપી ખાસ આપણી ઉનાળા માટેની છે એટલે આપણે ગરમ મસાલો વધુ એડ નહીં કરીએ. અને હવે આ ઉકળીને રેડી થઈ ગઈ છે તો આપણે તેને સાઈડ પર કરી લઈશું. અને 1 વઘારિયામાં આપણે 1 ચમચી ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 5 ચમચી જીરું એડ કરીશું. જીરું સાતળે એટલે એમાં આપણે 5 ચમચી હિંગ એડ કરીશું. હવે થોડા મીઠા લીમડાના પાના એડ કરી લઈશું, 2 લાલ આખા મરચાં એડ કરીશું અને 2 મરચાંના મેં આ રીતે ઝીણા ટુકડા કર્યા છે તો તે એડ કરી લઈશું. તો આનો કલર કઢીમાં બહુ જ મસ્ત આવે છે. તો હવે તૈયાર કરેલા વઘારને આપણે કઢી ઉપર રેડી દઈશું. તો આ રીતે ઘીના વઘારને કઢીમાં ઉપરથી રેડવાથી કઢી બહુ જ મસ્ત લાગે છે. તો આ રેસીપી છે આપણી કઢી તડકાની. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જુઓ, તમને આ કઢી તડકાની રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.